વડોદરામાં યુવાનોને નોકરીના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો બહાર આવ્યો હતો, જેમાં યુવાનોને વિયેતનામ મોકલી ત્યાંથી કંબોડિયા લઈ જઈને બળજબરીપૂર્વક રૂપિયા પડાવવામાં આવતા હતા. આ ઘટનામાં સુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી અને ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને કંપનીના સંચાલકને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વોટ્સએપ ગ્રુપના માધ્યમથી યુવકોનો સંપર્ક કરીને તેમને નોકરીની લાલચ આપવામાં આવતી હતી. ટિકિટ અપાવી અને વિયેતનામ મોકલેલા, પરંતુ વિયેતનામથી તેમને બાય રોડ કંબોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે $2000ની માંગણી કરતા હતા. કોઈ $2000 એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે, એમ કરીને એમને 35 દિવસ સુધી ત્યાં રોકી રાખેલા. તો આ એક માનવ તસ્કરીનો ગુનો હતો જે અમારા ધ્યાન પર આવતા પરમ દિવસે ગુનો દાખલ કરેલો છે. અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિંગુ, તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે તેમની ઓફિસે સર્ચ કરવામાં આવેલ છે અને અસંખ્ય પાસપોર્ટ અમને 2 નંબરમાં મળેલા છે બીજા ઇસમોના. એમને ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ પણ મળેલા છે. એ સિવાય પણ બીજા આરોપી છે, એજન્ટ કૃષ્ણા પાઠક કરીને બીજા છે અને કંબોડિયામાં પણ એક એજન્ટ છે વિકી કરીને, એમના પણ આરોપી તરીકે આ ફાયરમાં નામ છે.